नमस्कार विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एज्युकेशन में आपनु हार्दिक स्वागत छे। मित्रों, आपणे धोरण 12 विषय इकोनॉमिक्स नी अंदर आपणे प्रकरण नंबर 9 विदेश व्यापार नी अंदर अभ्यास करी रह्या छे। मित्रों, आज आपणे आ वीडियो लेक्चर नी अंदर लेणदेण तुलाने असर करता परिबळोनो अभ्यास करीशुं। तो लेणदेण तुला एटले के देशमां थती आयात निकास, मूड़ीनी हेरफेर, मूड़ी रोकाण, धिराण वगैरेने असर करता परिबळो एटले लेणदेण तुलाने असर करता परिबळो। लेणदेण तुलाने असर करता परिबळो एटले के देशमां जे कंई आयात थती होय, देशमांथी बीजा देशमां जे निकास थती होय, एका बीजी देशमां मूड़ीनी हेरफेर थती होय, मूड़ी रोकाण थतुं होय, धिराण थतुं होय, आ बधा परिबळो एटले लेणदेण तुलाने असर करता परिबळो। आ परिबळो मुख्यत्वे देशना आर्थिक विकासना स्तर ऊपर आधारित होय। देशनो आर्थिक विकास क्या स्तर ऊपर छे, क्या लेवल ऊपर छे, एना आधारे आ बधाने असर करता परिबळो एटले के व्यापार तुलाने असर करता परिबळो छे ए आधार राखता होय। तो पहेलुं दावे छे हुंडियामणनो दर, के भाई जे તે દેશનો હુંડિયામણનો દર શું છે। બીજો આવશે વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશની અંદર કિંમત, આપણા દેશમાં જે વસ્તુનો વેપાર થાય છે એની કિંમત આપણા દેશમાં અને વિદેશમાં એની કિંમત। ત્યારબાદ આવે છે વેપાર થતી વસ્તુઓની વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા, અનિવાર્ય આયાતો ક્યારેક કોઈ સંજોગો વસાત તાત્કાલિક આયાત કરવાની થાય, દેશના આર્થિક વિકાસનું સ્તર, વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો, વેપારને આધારે આવતી સવલતો જેમ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ। અહીંયા આપણે લેણદેણ તુલાનું કાલ્પનિક ઉદાહરણ જોઈશું મિત્રો। અહીંયા તમને ત્રણ ખાના આવ્યા, પછી જમા રૂપિયા કરોડમાં, ઉધાર રૂપિયા કરોડમાં, અને છેલ્લે તુલા વેપાર તુલામાં ખાધ શકે પુરાંત, એ આ ઉદાહરણ ઉપરથી આપણે સમજી શકીએ। તો પહેલાં અહીંયા છે વસ્તુની નિકાસો, નિકાસો એટલે કમાણી, વસ્તુની નિકાસ કરવી એટલે આવક થાય, તો કેટલી જમા થાય 200 કરોડ। હવે વસ્તુની આયાતો, આયાતો કરીશું એટલે સ્વાભાવિક છે ચૂકવણી કરવાની થશે, તો ચૂકવણી કેટલી કરી 300 કરોડની। તો આવક કરતાં જ આવક વધી એટલે અહીંયા ખાધ કેટલી પડી, તો કે 100 કરોડ, એટલે કે -100 કરોડ આવ્યા। એવી જ રીતે અહીંયા આપણને ઘણી બધી વસ્તુનો સરવાળો આપ્યો। સેવાઓની નિકાસો 100 કરોડ, સેવાઓની આયાતો 200 કરોડ, મૂડીની આવકો 100 કરોડ, મૂડીની ચૂકવણીઓ 200 કરોડ, એકતરફી આવકો 200 કરોડ, એકતરફી ચૂકવણીઓ 100 કરોડ। હવે બેનો આપણે પેટા સરવાળો જોઈએ ચાલુ ખાતાનો, તો ચાલુ ખાતાના પેટા સરવાળાની અંદર આપણને અહીંયા આવક કેટલી થઈ છે ટોટલ 600 કરોડ, એની સામે ઉધાર કેટલા થયા છે એટલે કે ખર્ચ કેટલો થયો છે 800 કરોડ, તો અહીંયા વેપાર તુલામાં ખાધ કેટલી છે તો કે 200 કરોડ। તો ચાલુ ખાતાની તુલા બરાબર જમા ખાતાનો પેટા સરવાળો માઇનસ ઉધાર ખાતાના પેટા સરવાળો કેટલો આવ્યો, તો કે 200 કરોડ। તો લેણદેણ તુલાના આ ઉદાહરણની આપણે ચાલુ ખાતામાં ખાધ છે એવું કહેવાય। ત્યારબાદ આપણે જોઈએ મૂડી ખાતું, તો મૂડી ખાતામાં પણ ચાલુ ખાતાની જેમ જમા કરોડમાં, ઉધાર કરોડમાં અને તુલા, તો લાંબા ગાળાનું ઋણ કેટલું છે 200 કરોડ, લાંબા ગાળાનું ધિરાણ કેટલું છે 80 કરોડ, ટૂંકા ગાળાનું ઋણ કેટલું છે 100 કરોડ, ટૂંકા ગાળાનું ધિરાણ કેટલું છે 60 કરોડ, સોનાનું વેચાણ કેટલું છે તો કે 100 કરોડ, સોનાની ખરીદી કેટલી છે તો કે 50 કરોડ। તો મૂડી ખાતાની અંદર આપણે આવક જોઈએ તો કેટલી થઈ 400 કરોડ, એની સામે જાવક જોઈએ તો કેટલી થાય 190 કરોડ। તો ગણતરીનું ભૂલો આપણે 10 કરોડ લીધી, હવે આપણી પાસે કેટલી વધી ઉધાર તો કે 200 કરોડ, તો આપણી પાસે 400 માંથી 200 જાય એટલે 200 પ્લસ થયા, એટલે આ પુરાંતવાળું લેણદેણ તુલાનું વેપાર ખાતું કહેવાય। તો મૂડી ખાતાની તુલા બરાબર મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો માઇનસ મૂડી ખાતાની ઉધાર બાજુનો સરવાળો, તો કુલ જમા કેટલા 1000, કુલ ઉધાર કેટલા 1000,
तो लेण देण तुला सरखी थी गई, तो अँ पुराते नहीं अँ खाधे नहीं, लेण देण तुला के भी से समान। तो कोईपण देश की लेण देण तुला खाद अथवा पुरांत हो सके, क्यारे समान हो सके नहीं। अत्रे आ बाबत तमारे एक नोंधवा जेवी छे। मित्रों तमे जेना माध्यम थी एजुकेशन मेळवी रह्या छो, तेवी अमारी चैनल मुद्रालेख डिजिटल एजुकेशन ने सब्सक्राइब करो, लाइक करो अने वधु ने वधु शेयर करो। आ उपरांत अमारा डिजिटल एजुकेशन ना माध्यमों नो परिचय कराऊ तो प्ले स्टोर मा 11 बार कॉमर्स गुरु नामे एप्लिकेशन छे। आ उपरांत FB अने इंस्टा मा पण मुद्रालेख डिजिटल एजुकेशन नामे पेज चाले छे। थैंक यू, कम अगेन, बेस्ट ऑफ लक।